સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં 4 દિવસમાં 2 બંગલામાં ચોરીની ઘટના સામે આવી. JRV નામના ફાર્મ હાઉસમાંથી ઘરવખરી અને કોસ્મેટિકનો સામાન મળીને ₹55,000ની ચોરી થઈ હતી, જ્યારે બીજી ઘટનામાં સાયલેન્સ ઝોનમાં 1 બંગલામાંથી 2,15,000ની ચોરી થઈ હતી. ડુમ્મસ પોલીસે બંને ઘટનામાં ચોરીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને ચોરીઓના ભેદ ઉકેલી કાઢી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી મહારાષ્ટ્રથી બનાવેલ 2 મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ₹2,15,000નો મુતામાલ કબજે કર્યો. જે ડિવિઝનના SCP દીપ વકીલે માહિતી આપતા જણાવ્યું કે મનહરભાઈ સાસપરાનું ડુમ્મસ સ્થિત સાયપ્લેન ઝોનમાં 1 ફાર્મહાઉસ છે, જ્યાં 55 વર્ષીય હિમાંશુ પરબતભાઈ લક્કડ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ડુમ્મસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 19 તારીખે ફાર્મહાઉસમાં ચોરી થઈ હતી. CCTV ચેક કરતા 4 તસ્કરો બંગલાના નીચેના બેડરૂમની બારીની ગ્રીલ તોડી પ્રવેશ્યા. બંગલામાં તપાસ કરતા ઇમિટેશન હાર અને કોસ્મેટિક સામાન, જેની કિંમત ₹45,000 થાય, 1 તેલનો ડબ્બો, લેડીઝ ઘડિયાળ, બાથરૂમમાં નળ મળીને 55,000ની ચોરી ચોર કરી ગયા હતા. ચોરીની બીજી ઘટનામાં સિટી લાઇટના ઓસ્કોર એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત યુસુફ હુસેની આફ્રિકાવાલા સાયલેન્ટ ઝોનમાં 1 બંગલો ધરાવે છે, જ્યાં સ્વીપર તરીકે કામ કરતા જિગ્નેશભાઈ વસાવાળના બંગલામાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો, જેથી યુસુફભાઈ ડુમ્મસના બંગલાને જઈને CCTV ચેક કર્યા. CCTVમાં 4 અજાણ્યા તસ્કરો બંગલાના પાછળના ભાગે ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા. બંગલામાંથી મહારાષ્ટ્રની ખાસ બનાવેલી 2 મૂર્તિ, જેની કિંમત 90,000 રૂપિયા, અને લિવિંગ રૂમમાં મૂકેલ પિત્તળ તાંબુના ધાતુના 8 થી 10 વાસણો અને કબાટમાંથી 1 કેમેરો એમ લેન્સ, જેની કિંમત 1 લાખ, મળીને કુલ 2,15,000ની ચોરી થઈ હતી. ડુમ્મસ પોલીસે ચોરીના ગુના નોંધી ગણતરીના કલાકોમાં બંને ચોરીઓના ભેદ ઉકેલી કાઢીને 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓના કબજામાંથી મહારાષ્ટ્રથી બનાવેલી 2 મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ₹2,15,000નો મુદ્દામાલ પોલીસે કબજે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઇસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર 195/96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમ્મસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. નામ શું છે અને ક્યાંના છે? આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શૌકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવાવરું ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવી છે.